નમસ્તે બાળ મિત્રો, ધોરણ 4 વિષય ગણિત ચેપ્ટર 9 અડધું અને પાન લેક્ચર 1 તારીખ 18/12/20. હવે આપણે ચેપ્ટર શીખવાનું છે 9મું, એ છે અડધું અને પા. અડધું એટલે એક સફરજન લઈએ એનો અડધો ભાગ કરીએ એને અડધું કહેવાય. પા ચોથો ભાગ, કેટલો ભાગ? ચોથો ભાગ, ચાર ભાગ કરે. હવે સરસ મજાની વાર્તા છે, જો વાર્તા તમને કહું તમે ધ્યાન આપજો. મિન્ટુ બિલાડી અને મોટુ બિલાડી બે દોસ્તો હતા, બંને શું હતા? મિત્રો. એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી. અમે બિલાડી આપણા ઘરમાં આવે આપણે ખબર પડે નહીં. મિન્ટુએ કહ્યું, હું આ લઈશ. મોટુએ કહ્યું, જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ટીટુ વાંદરોથી આવી જો. બે બિલાડી લડતી હતી ત્યારે કયો વાંદરોથી આવ્યો? ટીટુ વાંદરો. શું કંઈ મુશ્કેલી છે? એને શું કંઈ મુશ્કેલી છે? તમે કેમ ઝઘડો છો? કોઈક ઝઘડતો તો આપણે ના જઈએ. શું થયું? બે મિત્રો ઝઘડતા હોય તો એ પૂછે, કેમ લડાવો છો બંને જણા? શું થયું છે તમારા બંનેને? આપણે પૂછે ને એવી રીતે. તેણે પૂછ્યું, આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા. આ રોટલી છે, આ રોટલીના કઈ રીતે ભાગ કરવા તે હું જાણતા નથી. બંને બિલાડીએ કહ્યું, સારું, ચિંતા ન કરો, હું આ રોટલીના બંને એક સરખા ભાગ કરી તમારા બંને માટે કરી આપી. હું આ રોટલી છે એ રોટલીના શું કરીશ? બે ભાગ કરીશ. શું કરીશ? બે ભાગ. બે ભાગ સરખા કરીશ, તમને બંનેને હું વેચી આપી. તેણે કહ્યું, હોશિયાર ટીટુએ રોટલીને આ રીતે ભાગ કર્યા. જુઓ, હવે અહીંયા રોટલી છે, રોટલીના બે ભાગ કર્યા. તમે જોઈ શકો છો, એક રોટલીના બે ભાગ કરે તો કઈ રોટલી વધારે તમને દેખાશે? ટીટુના હાથમાં છે, ડાબા હાથમાં છે, વધારે ભાગ છે. પેલો ભાગ કેવો છે? ઓછો. આ ભાગ એક સરખા નથી, ડાબી બાજુનો ભાગ મોટો છે. મીઠું અને મોટું કહ્યું, અરે કંઈ વાંધો નહીં, હું તેમને સમાન કરી દઈશ. એ પાછું કશું કહ્યું ટીટુ વાંદરાએ, તમે ચિંતા ના કરો, હું અનેને કેવા કરી દઈશ? સમાન કરી દઈશ. ટીટુએ કહ્યું, તે પછી ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને તે ખાઈ ગયો. ડાબી બાજુનો ટુકડો હતો એમાંથી થોડો ટુકડો કાપ્યો અને તે ખાઈ ગયો. અરે હવે જમણી બાજુનો ભાગ મોટો થઈ ગયો. ડાબી બાજુ ખાધો એટલે જમણી બાજુનો ભાગ કેવો થઈ ગયો? મોટો. બિલાડીએ બૂમ પાડી, મને માફ કરો. બિલાડીઓ બૂમ પાડવા લાગી, હવે શું કરો છો? આવું તમે શું કર્યું? અમારી રોટલી તમે ખાઈ ગયા એમ કરીને બૂમો પાડો નહીં. ટીટુએ કહ્યું, હવે આ મોટા ટુકડાવાળાનો ભાગ કાપ્યો અને ખાઈ ગયો. પછી જે બાજુ જમણા હાથ ઉપર મોટો ટુકડો એમાંથી પણ પાછો ખાઈ ગયો ટીટુ. જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો. બે બાજુ ધીમે ધીમે થોડું થોડું ખાઈ ગયો અને પછી થોડો વધ્યો. પછી વાંદરાએ શું કહ્યું કે હવે મેં તમને આ કામ કરી આપ્યું, આ કામનો ભાગ હવે મારો રહ્યો, આ રોટલી હું ખાઈ જઈશ. પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ ઝાડ ઉપર ચડી ગયો. ઝડપથી ટુકડો ખાઈ ગયો અને ફટાફટ ક્યાં ચડી ગયો? ઝાડ ઉપર. તેની કહેવત છે ને, બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય, એ રીતે વાંદરાએ કર્યું. અડધું અને અડધું ભાગ, અડધો હોય અને એનો પાછો આપણે અડધો ભાગ કરવાના. દાખલા તરીકે એક સફરજન હોય, સફરજનને આપણે વચ્ચેથી કાપ્યું બરાબર, તો ભાગ કેવો થઈ ગયો? અડધો. હવે અડધો થયો એમાંથી પાછો વચ્ચેથી કાપો, બંનેમાં આવ્યો તો કુલ કેટલા ટુકડા થયા? ચાર ટુકડા થાય. કેટલા થાય? ચાર. બંને બિલાડીઓ, જો બંને બિલાડીઓ તમને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ પાડશો? તમને કહે તો તમે શું કરો? તમને પણ આવડવું જોઈએ. તો આપણે શું કરવાની? રોટલી પકડવાની, બરાબર બંને કિનારીઓને સરખી મેળવી અને પછી ભાગ કરવાનો. જો તમે ટીટુની જેમ છેતરપિંડી ના કરો તો બંને બિલાડીઓ પાસે આ રીતે ભાગ થશે. જો એ રોટલી આપી છે, હવે રોટલીના બંને શું કરી દીધા છે? અડધા ભાગ કર્યા છે. અડધાનું અડધું કરવું છે. હવે અડધાનું અડધું કરવું હોય તો શું કરવાનું? આ અડધો ભાગ છે એ રોટલીને આમ વાળી દેવાનો, સામસામે કિનારી વાળી દેવાની, એટલે એનો ભાગ કેવો થઈ જશે? પછી આવો અડધો થઈ જાય. જો બીજી બે બિલાડી ખાવા માટે આવશે તો તમે એક રોટલીના એક સરખા ચાર ભાગ કેવી રીતે કરશો? એક ચાર ભાગ કરવાના છે, બે તો કરે આપણે, તો બંને રોટલીને શું કરી દેવાની? વાળી દેવાની અને પછી અડધી કરી નાખવાની, એટલે કુલ કેટલા ભાગ તૈયાર થઈ જશે? ચાર ભાગ. ઘણા ટુકડાનો અડધો ભાગ. રાનીને ચોકલેટ મળી, તેણે એક સરખા ભાગ કરી અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. રીનાને મળેલા ભાગ પર ગો કરો, અહીંયા ચોકલેટ આપી છે.
આપી જોઈ તમે બધા ચોકલેટ કેટલા ભાગ છે, 1, 2, 3, 4, 5, 6 ભાગ છે. અહીંયા શું આપી છે કે રાનીને ચોકલેટ મળી તેને એક સરખા ભાગ કરી અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો. અહીંયા કેટલા ભાગ છે, 6, તેના અડધા કરીએ તો કેટલા થાય, 3 થાય. કેટલા થાય, 3. તેને રીનાએ મળેલા ભાગ પર ગોળ કરો, આ ભાગ 3 થઈ ગયા. 3 ભાગ કોને મળ્યા, રીનાને. ચોકલેટના કુલ કેટલા ટુકડા છે, 12. કેટલા છે, 12. રાની પાસે કુલ કેટલા ટુકડા બાકી, 6 ટુકડા છે. કેટલા છે, 6. રાની પાસે કુલ કેટલા ટુકડા બાકી રહ્યા, 3 રહ્યા. કેટલા રહ્યા, 3. હા, આ અડધી ચોકલેટ પણ તેટલી જ હશે, સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ. અડધી ખાઓ, આખી ખાઓ, ચોકલેટનો સ્વાદ તો કેવો લાગે, સરખો જ લાગે, કંઈ અડધી કરી તેમાં ફેરફાર થાય નહીં. અડધા કાગળમાંથી બનાવેલા ઘણા બધા આકાર તમારે કાગળ લેવાનો, પછી એને અડધો કરવાનો. કેવો કરવાનો છે, અડધો. અહીંયા આપી છે આપણને નિશાની, કાગળનો એક ટુકડો લો, કાગળમાંથી એ બે એક સરખા ત્રિકોણ એવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળના જેટલું હોય. બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરવાના. આ જો એક ત્રિકોણ બનાવે છે, બંનેમાં કેવો છે, જુદો જુદો રંગ આપેલો છે. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરો, જેવા કે એક જ આકાર અહીં દોરાવેલો છે, અહીંયા તો એક છે, એવી રીતે આપણે બીજો પાછો આમ સીધો ત્રિકોણ પણ કરી શકાય, ત્રાસો ત્રિકોણ પણ કરી શકાય. એવા તમને જેવા આવડે અહીંયા દોરવાનું. અડધા ભાગ કરવાની બીજા ઘણા રસ્તા, અડધો ભાગ કરવો છે તેના બીજા ઘણા. મેં લંબચોરસના બે ચોર એક સરખા ભાગ કેવી રીતે કર્યા, દરેક ભાગ અડધો કર્યો. આપણે તેને એક દૂત્યાંશ લખીએ. શું લખીએ છીએ, એક દૂત્યાંશ. તેનો અર્થ બે ભાગમાંનો એક ભાગ. આ એક દૂત્યાંશ આ લખીએ તો નીચેના ભાગ હોય, બે ભાગમાંથી એક ભાગ. બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવો. આ અહીંયા ભાગ કરી દે, આ ભાગને અહીંયા ગોઠવી દઈએ તો ભાગ કેવો બની જશે, આખો. આ લંબચોરસને તમે જુદી જુદી રીતે અડધા ભાગમાં કાપી શકો છો. અલગ અલગ 5 રીત, આ 5 રીત આપી છે, તમને યોગ્ય લાગે એવી રીતે તેને કાપી શકો છો. તે એક સમાન છે કે નહીં તે તમે ચકાસો, એક સમાન છે કે નહીં તે પણ આપણે જોવા પડે. ચોથો ભાગ કરવાની ઘણી રીતો, ચોથો ભાગ કર્યો તો ઘણી બધી રીતો હોય છે. મેં આ રીતે 4 ભાગ કર્યા. કેટલા ભાગ કર્યા, 4, અને દરેક ભાગ એ ચોથો ભાગ કહેવાય. દરેક ભાગ કેવો કહેવાય, ચોથો. દાખલા તરીકે મેં પહેલાં જ કીધું કે આપણે સફરજન લઈએ, સફરજનના 4 ટુકડા કરીએ, એમાંથી એક ટુકડો લઈએ તો આપણે કેટલા કહેવાય, એક ચતુર્થાંશ કહેવાય. જેને હું એક ચતુર્થાંશ લખી શકું એનો અર્થ 4 ભાગમાંનો એક ભાગ. 4 ભાગ હોય એમાંથી એક ભાગ લઈએ તેને એક ચતુર્થાંશ રીતે લખાય. આ લંબચોરસમાં તમે જુદી જુદી રીતે 4 એક સરખા ભાગ કરી શકો છો. જુદી જુદી 5 રીતે દોરો. આપણે એક હું તમને બતાવું, આ 1, 2, 3 ને 4, 1, 2, 3, 4. હવે તમારે કોઈ પણ રીતે અહીંયા 4 ભાગ દોરવાના છે, તમે તમારી રીતે દોરી શકો. તે એક સરખા છે કે નહીં તે પણ તપાસવાનું. માપ કેવું રાખવાનું, સરખું. કેવું રાખવાનું છે, સરખું. હવે આપણે લાવવાની છે કેક. શું છે, કેક. તમે બધા તમારી બર્થડેમાં કેક લાવો ને તે, અને તે કેવી રીતે ખાવ છે તે આપણે આજે જોઈશું. કેકના ભાગ પાડવા, કેકના શું પાડવાના છે, ભાગ. રજનીના પપ્પા કેક લાવે, તેણે કેકના એક સરખા ભાગ કર્યા. તેણે પોતાને માટે, તેના ભાઈ રાજુ માટે, અને તેના પપ્પા અને મમ્મી માટે. તમારા ઘરમાં પણ તમે પપ્પા કેક લાવે ત્યારે ગણે તમે ભાગ કરવામાં આવે છે. 5 ભાગ હોય તો 5 ભાગ, 6 હોય તો 6. જેટલા સભ્યો હોય એટલા આપણે શું પાડીએ છીએ, ભાગ પાડીએ છીએ. એ ભાગ પાડવા માટે તમે શું કરશો, શું કરવાનું, કે કેક હોય તો કેક ઉપર પહેલાં આપણે ધીમે ધીમે પેલી તમને આપવામાં આવે છે કાપવાની ચરી જેવું ભાગ, એનાથી આપણે જુદા જુદા ભાગ કરી નાખવાના, અને પછી એનું શું કરવાનું છે, કટિંગ. હવે આગળ આપણે આવતા પીરિયડમાં ભણીશું. નમસ્તે.